કચ્છ જિલ્લા સરહદ ડેરીનું 14મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સરહદ ડેરીના પ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં ફરીથી વાલમજીભાઈ હુબલને પ્રમુખ તરીકે સર્વસંમતિથી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2022 વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વેચાણ લઈ બહાલી આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ મંડળી દ્વારા ભરવામાં આવેલ તેવી 1-3 મંડળીને બોનસ રૂપે ચેક આપીને આવેલા મહેમાનોને હસ્તે ચેક આપી મેમેન્ટો આપીને નવાજવામાં આવ્યા હતા. ગુજરાત અમૂલ ફેડરેશનના ચેરમેન તથા કચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુબલ, ઉદ્યોગપતિ બાબુભાઈ હુબલ, આહિર અગ્રણી અને માજી ધારાસભ્ય શ્રી શિવજીભાઈ આહિર વગેરે મહાનુભાવ હાજર રહ્યા હતા. વલમજી હુબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન ડીસીએમ ગુજરાત. આજે સરહદ ડેરીની 14મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી છે અને એમાં તમામ મંડળીના જે પદાધિકારીઓ છે એ હાજર રહેશે. કચ્છમાં લગભગ 800 મંડળીઓ એક્ટિવેટ છે અને 55,000 ખેડૂતો સરહદ ડેરીની સાથે જોડાયેલા છે. એ તમામે તમામની હાજરીમાં વર્ષ દરમિયાન સરહદ ડેરીની જે કામગીરી કરી છે એ કામગીરીનો અહેવાલ રજૂ કરશું અને અમને આશા અને અપેક્ષા છે કે એ અહેવાલને આજની સાધારણ સભાના પ્રતિનિધિઓ એને મંજૂર કરશે. ગયા વખતનો લગભગ 950 કરોડનું સરહદ ડેરીનું ટર્નઓવર છે અને આવતા વર્ષે એનો ગ્રોથ વધી અને 1100 કરોડનું ટર્નઓવર થાય. અત્યારે 5 લાખ લિટર દૂધનું પ્રોડક્શન અમે લોકો કરીએ છીએ અને દરરોજ લગભગ 2.5 કરોડ રૂપિયાનું ચૂકવણું, એટલે કે મંથલી 75 કરોડ રૂપિયાનું ચૂકવણું કરીને 950 કરોડનો ટર્નઓવર કર્યો છે અને આવતા વર્ષે આનાથી પણ વધારે દૂધ કલેક્શન કરી અને ગામડાના માણસોને, દૂધ ઉત્પાદકોને વધારેમાં વધારે રોજીરોટી મળે, પૈસા મળે, ઇકોનોમિક કન્ડિશનની સ્ટ્રેન્થ થાય અને માનનીય મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે ડબલ નહીં પણ 4 ગણી આવક થાય એવું સરહદ ડેરીનું આયોજન થયું.